પટના શહેરના ખોડિયાર નગર પાસે આવેલ પંચમેલાઇટ ફ્લેટ ખાતે કૃણાલ સુથાર કેજે પીપલ્સ ફોર એનિયમ સંસ્થા સાથે જોડાયેલા છે, જે કૂતરાઓ અને પ્રાણીઓ માટે કામ કરે છે. જે સંસ્થા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી મેનકા ગાંધી ચલાવે છે. 31 જુલાઈના રોજ કૃણાલ સુથાર કૂતરાઓને જમવાનું ખવડાવતા હતા, જે ત્યાંના રહીશોને ન ગમ્યું અને એમને મારવાનું ચાલુ કર્યું અને તેના માતા પિતાને પણ મારવામાં આવ્યા. ત્યારે મેનકા ગાંધીને ફરિયાદ કરવામાં આવતા વડોદરા શહેરમાં કાર્યકર્તા સંસ્થાના આગેવાન શિખા પટેલ દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી, પરંતુ ત્યાંના રહીશો દ્વારા રાજકીય બળ વાપરીને ઉલટાનું કૃણાલ સુથાર પર પ્રેશર કરવામાં આવ્યું અને શિખા પટેલ દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર વિજય દેસાઈને આ કેસના અનુસંધાનમાં મળવા ગયા. ત્યારે એમને શિખા પટેલને એકલામાં મળવા બોલાવ્યા અને મોબાઈલ મૂકીને આવો એમ કીધું, પરંતુ શિખા પટેલ દ્વારા ઇનકાર કર્યો અને મેનકા ગાંધીને આ બાબતે ફરિયાદ કરી અને એમના દ્વારા ઉપરી અધિકારીને જાણ કરતા તુરંત પોલીસ ઇન્સ્પેક્ટર હરકતમાં આવ્યા અને સમગ્ર મામલે વાત કરી કેસ નોંધવા કાર્યવાહી કરી. ઉલ્લેખનીય છે કે દરમિયાન મહિલા પોલીસ પણ હાજર ન હતા. આશરે 1 કલાક બાદ તેઓને મહિલા PSI બહાર બોલાવવામાં આવ્યા અને સમગ્ર કેસની વિગત જાણી ફરિયાદ નોંધાવી. વોર્ડ નંબર 4ના ભાજપ નગરસેવક અજીત દધીચ દ્વારા પણ શિખા પટેલને પ્રેશર કરવામાં આવ્યું અને પંચમેલાઇટના રહીશ મુકેશ નગરશેઠ રાજકીય વગ ધરાવતો હોવાનો રોફ બતાવતો હતો અને હરણી પોલીસ સ્ટેશનમાં રાજકીય પ્રેશર લાવવાની કોશિશ કરી મામલો રફેદફે કરવા માંગતા હતા. રિપોર્ટર અસલમ માલા, વડોદરા. બન્યો હતો હું ખોડિયાર નગર 4 રસ્તે આવેલી પંચમ ઇલેટમાં રહું છું. હવે ત્યાં 31 જુલાઈના રોજ કૂતરાને બહાર ખવડાવવાનું મેં 3 રસ્તા ઉપર ખવડાવું છું, તો એ પંચમના મેમ્બર્સને ના ગમ્યું અને 31 જુલાઈની રાત્રે એ લોકોએ મિટિંગ બોલાવીને વસ્તુ બહુ અગ્રેસિવ લઈ ગયા અને ત્યારે મિટિંગમાં ચેતન ચાંપાનેરી, અલ્પેશ દેવપુરા, લક્ષ્મણ સાધવાની અને રાકેશ નાયક આ દ્વારા દારૂ પીને મને માર મારવામાં આવ્યો. હવે એની એ બાબતે મેં PI સાહેબને મેં જાણ કરી તો PI સાહેબ પર પોલિટિકલ દબાણ બનાવવામાં આવ્યું મુકેશ નગરશેઠ દ્વારા. મેં સાંભળ્યું છે એ પોલિટિકલ કનેક્ટેડ વ્યક્તિ છે, એના દ્વારા PI સાહેબ પર દબાણ બનાવવામાં આવ્યું અને PI સાહેબે કેસ મારા વિરુદ્ધ લઈ ગયા. એમને જેટલા આરોપીઓ હતા એ લોકોને મારા વિરુદ્ધ માલહાનિનો કેસ કરવા માટે કન્વિન્સ કર્યા પછી મારી જોડે બહુ કડકાઈ સ્વભાવમાં વાત કરી અને PI સાહેબે, PI વિજય દેસાઈએ, અને એમને મેં જ્યારે PFAના અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે એમને જે વર્તન મારી જોડે કર્યું હતું ફોન મુકાવીને બહાર અને રૂમમાં બોલાવીને, સેમ વર્તન PIના PFAના અધિકારીઓ દ્વારા શિખા મેડમ સાથે કરવામાં આવ્યું. શિખા મેડમ એક જ લેડીઝને એ લોકોએ જ્યારે વાત કરવા માટે PI સાહેબ પાસે ગયા ત્યારે એમણે પણ એ જ વસ્તુ કીધી કે એમ તમે ફોન બહાર મૂકીને એક લેડીઝ તમે ખાલી અંદર આવી શકે છે, બીજું કોઈ નહીં. અને શિખા મેમ જ્યારે 2 એનિમલ ઓફિસરને લઈ જવાની વાત કરતા હતા ફોન મુકાવીને, તો બી એ અઘરી ન થયા અને એમને ખાલી એક જ લેડીઝને ફોન બહાર મુકાવીને અંદર બોલાવવાનો આગ્રહ રાખ્યો. આપનું નામ? મારું નામ કૃણાલ સુથાર. બેઝિકલી અમે ઊભા છે અત્યારે હરણી પોલીસ સ્ટેશન પર અને હરણી પોલીસ સ્ટેશનમાં અમે આવ્યા હતા પંચમ ઇલાઇટની કમ્પ્લેન લઈને. પંચમ ઇલાઇટ અપાર્ટમેન્ટમાં પરમ દિવસે એક બનાવ બન્યો હતો જ્યાં અમારા એક એક્ટિવિસ્ટને મારવામાં આવ્યા હતા અને એના મમ્મીને પણ મારવામાં આવ્યા હતા. કેમ કે નિયમોના એક્ટિવિઝમના નિયમોના પાલન કરીને એ કૂતરાઓને બહાર સોસાયટીની બહાર ખવડાવતો હતો અને એને એ ધમકી આપવામાં આવી હતી કે ભાઈ કૂતરાઓ તો અહીંયા ના જોઈએ, ખવડાવવાનું બંધ કરતો. એટલે અમે ગયા હતા સમજાવવા.
મેનકા મેડમના પીએ મેડમ મીનાક્ષી અવસ્થી મેડમે ફોન કર્યો હતો, કેમ કે કૃણાલે કંઈક કમ્પ્લેન કરી હશે ત્યાં, એટલે એમને વાતચીત કરી અને મીનાક્ષી અવસ્થી પીઆઈ સર જોડે વાત પણ કરી અને પછી મને ફોન આવ્યો કે તમારી ટીમ લઈને જાઓ અને અમારા રૂલ પ્રમાણે અમે ગયા બધાને જોડે સંપ કરાવવા, અંદર અંદર વાતચીત કરવાને એ લોકોના પ્રોબ્લેમના સોલ્યુશન્સ આપવા અમે ગયા. બહુ જ ઓલમોસ્ટ 50 to 60 લોકો ઊભા હતા ને એમાંથી કેટલાક લોકોએ પોલાઇટલી અમારી સાથે બેસીને સાંભળ્યું, સોલ્યુશન્સ લીધા, આવી રીતની અમારી જોડે બધી જ પોલાઇટ વેમાં બધું રાખ્યું. આ આઉટ ઓફ નોવેર જે સૌથી મોટો ગુનેગાર છે ચેતન, એ તો હતો જ નહીં અને એને અમે બહુ પોલાઇટલી કહેવા પણ ગયા એના વાઇફને કે ભાઈ બોલાવી લો તો એમને પણ રૂલ્સ સમજાવી દઈએ કે મરાય ના. એમને એક ડોગનો સોલ્યુશન પણ આપ્યો, એમને એક ડોગથી પ્રોબ્લેમ હતી એનો પણ સોલ્યુશન આપ્યો કે આપણે એમને ઓબ્ઝર્વેશનમાં ડોગને વેટરિનરીને ઓબ્ઝર્વેશનમાં રાખીને એનું ટ્રીટમેન્ટ કરાવીશું, પણ એક અપોલોજી લેટર આપી દો કે આજ પછી આવું નહીં થાય. બીજે દિવસે ઓલ આઉટ ઓફ નોવેર કંઈક બીજી જ સ્ટોરી થઈને એ લોકોએ કોર્પોરેટરને જઈને વાતચીત કરી કે આવી રીતે આવા લોકો આવ્યા હતા અને અમને ધમકાઈને ગયા છે, જે બહુ ટોટલી રોંગ છે. કારણ અમારી પાસે જ્યારે અમે કોઈ પણ કેસીસમાં જઈએ ને તો એક વિડીયો પ્રૂફ ઓડિયો પ્રૂફ એટલે રાખીએ કે કોઈને એવું, અને બીજું કે આ વિડીયો પ્રૂફ ઓડિયો પ્રૂફ અમે પબ્લિકલી મૂકવા માટે નથી રાખતા, એ અમે એટલે રાખીએ કે ના કરે નારાયણ કાલે ઉઠીને કંઈક થાય તો અમે શો કરી શકીએ, કે અમારી સમજાવવાની રીત હોય અવેરનેસ આપવાની, કેમ કે બે જણને પ્રોબ્લેમ ના થાય, પીડરને અને જે લોકોને પ્રાણી પસંદ નથી એ લોકોને. તો આવી રીતે અમે એ રીઝનથી વાતચીત કરીને એ લોકોએ અમને બહુ પોલાઇટલી કીધું ને આઉટ ઓફ નોવેર કોર્પોરેટરને એવી રીતે ઇન્ફોર્મ કર્યા કે હવે અમે આ લોકોની કમ્પ્લેન કરીએ સંસ્થાની, કારણ કે સંસ્થા એને ધમકી આપી જાય છે, વિચ ઇઝ ટોટલી રોંગ. એટલે આ જ રીઝન માટે હું આવી અહીંયા પીઆઈ પાસે, એટલા જ એક્ટિવિસ્ટને લઈને જે બધા એ દિવસે હતા અને એમની સામે બનાવ બને, પીઆઈ સરને એટલું જ ઇન્ફોર્મ કરવાયા હતા કે સર જે ટ્રિગર થઈ રહ્યું છે ને, તમને જે રોંગ ઇન્ફોર્મેશન આપે છે એને આજે કરેક્ટ કરવાયા છે, રાઈટ? તો એ જ કારણથી અમે એવું કીધું સરને કે સર અમને મળવું છે. સરે પહેલાં થોડી વાર ના પાડી કે ના, એટલે જેને જે મેઇન છે એમને બોલાવી લો, અંદર દેર ઇઝ નો મેઇન ઓવર હિયર, ઇક્વલ ઓફિસર્સ છે અમારા અહીંયા અને બધાની એક ઇક્વલ પોસ્ટ છે અહીંયા. એ મેઇન તો અમારા હેવો ઓફિસર શ્રી રાજીવ શાહ છે, રાજીવ શાહ સમહાવ આવી નહોતા શક્યા, એટલે એમના મેસેજ આવ્યો એટલે અમે અહીંયા આવ્યા હતા એમની સાથે વાતચીત કરવા, બટ એ રેડી નહોતા મળવા માટે. એમને એવું કીધું, રેડી હતા ઇન ધ સેન્સ ફોન વગર અંદર આવો, વિચ વોઝ નોટ રાઈટ. ફોન વગર અંદર વોઝ નોટ અ ચાન્સ, એટલે મારે મેનકા મેડમને ફોન કરવો પડ્યો ઇન્ફોર્મ કરવા માટે કે મેડમ અંદર ફોન વગર બોલાવી રહ્યા છે, વિચ ઇઝ નોટ પોસિબલ. એન્ડ મેનકા મેડમે મને એવું પણ કીધું કે જરા સ્પીકર પર મારી ખાલી વાત કરો, કારણ મેડમ સ્પીકર પર પણ એટલે વાત કરે સો દેટ અમે બધાએ કહી રહીએ કે શું વાતચીત ચાલે છે. એટલે મેડમે એટલું જ કીધું, એમને ખાલી સાંભળી લો માટે એમને ફોન પર વાત કરવાની કીધી, પણ એમને એ પણ ના પાડી ને એમને એવું જ કીધું કે એમને વાત કરવી હોય તો અંદર એકલા આવે ફોન કરો વગર. પછી અમે લોકોએ ફોન કર્યો મેનકા મેડમને, ત્યાંથી હેવો ઓફિસર આપણા રાજીવ શાહને ફોન કર્યો અને ઇન્ફોર્મ કરાવડાયું કે આવું છે તો વિચ ઇઝ નોટ પોસિબલ, આટલા બધા એક્ટિવિસ્ટ હું એકલી ના જ જઉં. ટૂંકમાં તમારી અરજી અત્યારે લેવામાં આવી ગઈ, આવી ગઈ. પીઆઈ સરે હવે બધું સાંભળ્યું કેમ કે એમને પ્રેશર ગયો અને અમારે ઇન્ફોર્મ કરવું પડ્યું, ડીસીપી સરને ફોન ગયો અને એમને પ્રેશર ગયો, એમને સાંભળ્યું બધું જ, એમને જે અવેરનેસ જોઈતી હતી એ લઈ લીધી કે નેક્સ્ટ ટાઈમ આવી રીતે કોઈ એક્ટિવિસ્ટને કહી ના શકે. એક્ટિવિસ્ટને પણ ફોન વગર બોલાયા હતા, જે બીજા બધા હતા ત્યાં એ લોકો ફોન સાથે હતા. તમારી હવે શું માંગણી છે કે તમારી શું રજૂઆત છે? અમારી એક જ રજૂઆત છે કે જે અમે જે આટલું તમને સમજાવીને ગયા એના પછી અમારી પર પ્રેશર કોઈ ટાઈપનો એવો ના નાખશો ઊંધી વાતનો, કે અમને કોઈ ટાઈપનું જે ધમકી આપવામાં ત્યાં આવી હતી ને એ ના કરે. આપનો પરિચય? હું શિખા પટેલ. કોર્પોરેટરનું નામ શું હતું જે કોર્પોરેટર દ્વારા જે કોર્પોરેટરને કમ્પ્લેન કરવામાં આવી એમનું નામ હતું, એમનું સરનેમ દધીજ છે, હરણીના જ કોર્પોરેટર. હા, એમનું સરનેમ અજીત દધીજ આવી રીતનું નામ છે.